છોટા ઉદેપુર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. છોટા ઉદેપુર શુક્રવાર રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ જરૂરિયાતમંદ લાભાર્થીઓને એક જ સ્થળે હાથોહાથ આપવાના આશયથી રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાના 14મા કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે છોટા ઉદેપુર જિલ્લામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો એસએન પટેલ કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં છોટા ઉદેપુરના સંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ એસ રાઠવા તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. 2024-25ના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 1,856 લાભાર્થીઓને 10 વિભાગો દ્વારા રૂપિયા 347 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને સંસદ જસુભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. એ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લામાં આયોજિત રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. તમામ ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને લાભાર્થીઓએ સ્વચ્છતા હી સેવાના શપથ લીધા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા, અધિક નિવાસી કલેક્ટર અને જી વિકાસ અધિકારી શૈલેષ કોકલાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલબેન સંગાડા, તાલુકા વિકાસ અધિકારી પૂર્વ સંસદ નારાયણભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન, જિલ્લા પંચાયતના સભ્યો, વિવિધ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. લરકા પઠાણ, જેડેસ ટીવી, છોટાઉદેપુર. છોટાઉદેપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આજના આ 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની અંદર લગભગ આજે 1,856 જેટલા લાભાર્થીઓને 3 કરોડથી પણ વધારે રકમનો લાભ આપવામાં આવ્યો છે. તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે, ગરીબ કલ્યાણ મેળા પહેલાં પણ ઘણા બધા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે. એ તમામ લાભાર્થીઓ આ ગરીબ કલ્યાણ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ ખૂબ આગળ વધે, પોતાનું જીવનધોરણ ખૂબ ઊંચું લાવે અને પોતાના પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવે એ અંતર્ગત માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ અભિયાન ચલાવ્યું છે. સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે. તમામને એક અપીલ કરું છું કે આપ સૌ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઓ અને પોતાના ઘરથી લઈ બધા પોતાનું આંગણું સ્વચ્છ રાખીને આ ગુજરાતને સ્વચ્છ બનાવવાનું અભિયાન છે એની સાથે જોડાય. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.